शुरुआत आपकी करिए ट्रेडिंग कॉल साधना। हाय गुड मॉर्निंग। आई थिंक आफ्टर लॉन्ग टाइम आप लाइक एकला सेशन में मार्केट्स में थोड़ा प्रॉफिट बुकिंग के सेल ऑफ सारे हो जो मुझे अक्रॉस द बोर्ड लीडिंग विद बैंकिंग एंड फॉलोड बाय ऑल द सेक्टर्स। तो हिमाती बेस्ड स्टॉक्स में प्रेफर कर रहा हूं बीते हुए लॉन्ग साइड पर ओवरऑल टोन मार्केट्स में स्ट्रॉन्गर है। तो इन अंदर थी मैं सिलेक्ट कर रहा हूं एक मेटल पर्सपेक्टिव बाकी टाटा स्टील આપણે જોઈએ છેલ્લા બે દિવસમાં મેસેજ મૂવ જોવા મળી છે 7-8% વધારો જોવા મળ્યો છે। ગઈકાલે ખૂબ જ ક્લોઝિંગ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું પણ હજી પણ મને લાગે છે કે સ્ટોકમાં ઓવરઓલ સ્ટ્રક્ચર ઘણો સ્ટ્રોંગ છે। તો 1158ના સ્ટોપલોસ સાથે 1235ના લક્ષ્ય માટે ટાટા સ્ટીલ હું લોંગ કરવાની સલાહ આપીશ। સેકન્ડ છે ફાર્મા સ્પેસમાંથી મેજર ઓરોબિંદો ફાર્મા। આપણે આ સ્ટોકમાં 1005નો ભાવ આવીકમાં જોઈને ત્યારબાદ પ્રોફિટ બુકિંગ જોયું છે અને સ્ટોક ફરીથી 952-953 લેવલ પર ટ્રેડ થતો જોવા મળ્યો છે। તો સ્ટોક મારા ખ્યાલથી 940નો મેજર સપોર્ટ છે। તો નિયર ટર્મમાં મારા ખ્યાલથી એ રેન્જની તૂટે એવું મુશ્કેલ લાગે છે। તો 938ના સ્ટોપ લોસ સાથે 990ના લક્ષ્ય માટે ઓરોબિંદો ફાર્મા લોંગ કરવાની મારી સલાહ રહેશે। ઓકે, તો ટાટા સ્ટીલ અને ઓરોબિંદો ફાર્મા બે પર તમારી નજર હોવી જોઈએ। ખરીદારીની સલાહ રાહુલ તરફથી આવી રહી છે। ત્યારે નિમેશ આપનો ટ્રેડિંગ કોલ્સ પોઝિશન બેઝ ઉપર 3-6 મહિનાનો વ્યુ લઈને ટ્રેડ લેવામાં આવે તે ઘણા સારા રિટર્ન બની શકે છે, પરંતુ હાલ પૂરતું આપણે 5-7 દિવસ એટલે 1-2 અઠવાડિયાનો વ્યુ લઈને ટ્રેડ કરશું। મને લાગે છે કે ગ્રેનિયસ ઇન્ડિયાની અંદર નીચેની તરફ 330નો સ્ટોપ લોસ સુધી ખરીદી કરીને શોર્ટ ટર્મની અંદર ઉપરની તરફ તમને 360-370 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના મને લાગી રહી છે। નીચેની તરફ મલ્ટિપલ સપોર્ટ એરિયા આવી રહ્યા છે અને એ સપોર્ટ ઉપર સ્ટોકે ગઈકાલે બંધ આપ્યું છે, લાઈક થિંક એક મોમેન્ટમ ક્રિએટ થયું છે। શોર્ટ ટર્મ અંદર થી મને એક બેસ્ટ બાય લાગી રહ્યો છે। સેકન્ડ પીક મારી એચડીએફસી એએમસીની છે। એચડીએફસી એએમસીની અંદર તમે જોયું તો ગઈકાલે એક શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને જે પ્રમાણે માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર છે એ પ્રમાણે એએમસી સ્ટોક જે છે એમાં જે એટ્રેક્શન જોવા મળ્યું ને ગઈકાલે આપણે એમાં ખરીદીનો ભાવ જોયો હતો। મને લાગે છે કે શોર્ટ ટર્મ એંગલ 1-2 દિવસ લઈ અને એચડીએફસી એએમસીમાં ખરીદી કરી જોઈએ, ઉપરની તરફ 3030 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના મને લાગી રહી છે। 2925નો સ્ટોક લોસ હજુ ખુલ્લો। ઓકે, તો નિમેશની પસંદગી છે એચડીએફસી એએમસી અને ગ્રાન્યુલ્સ ઇન્ડિયા બંને પર ખરીદારીની સલાહ છે, તો ડેફિનેટલી તમે નોટ ડાઉન કરી રહેતા હશો। અને સાથે ધવલ આપના ટ્રેડિંગ કોલ્સ સી વિફિલ કી આઈટી સ્પેસ માં કે કઈ એક કોન્ટ્રા પ્લે કરી શકાય એમ છે એટલે ટેક મહિન્દ્રા ગઈકાલે એક સારી એક બેઝ બનાવી રહ્યો હતો એટલે વિફિલ કી ટેક મહિન્દ્રાનો જે જુલાઈ ફ્યુચર છે બાય કરી શકાય એમ છે, વિથ સ્ટોપ અરાઉન્ડ 1015 અને ઉપરમાં 1070નો ટાર્ગેટ છે, બે દિવસની અંદર જોઈ શકાય એમ છે। સેકન્ડ પીક ઇઝ એલએનટી ટેકનોલોજી, એમાં જે રીતનું સ્ટ્રક્ચર બની રહ્યું છે ગઈકાલે આપણે એક પ્રેસ બાઇંગ ઇન્ટરેસ્ટ આવતા જોયેલું એલટીટીએસમાં, એટલે એલટીટીએસનો જુલાઈ ફ્યુચર જે છે તમે બાય કરી શકો એમ છો। લગભગ તમે અત્યારે કરંટ લેવલ પર 2978 પાસે એન્ટ્રી કરો તો વિથ સ્ટોપ અરાઉન્ડ 2950 ઉપરમાં લગભગ 3040નું જે ટાર્ગેટ જે છે લુકઆઉટ કરી શકાય એમ છે બે દિવસની અંદર। તો ટેક મહિન્દ્રા જુલાઈ ફ્યુચર્સ ખરીદારીની સલાહ બે ટ્રેડિંગ સેશન માટે અને એલટીટીએસ પર પણ ખરીદારીની સલાહ જુલાઈ ફ્યુચર્સ માટે બંને કોલ બનતા દેખાઈ રહ્યા છે। ખરીદારીની સલાહ ટેક મહિન્દ્રા અને એલટીટીએસ પર, તો આઈટી કંપનીઝ પર આ ફોકસ તમારું હોવું જોઈએ જે રીતે ધવલ કહી રહ્યા છે। ત્યારે જે બીજા સ્ટોક્સ પર પણ આપણે નજર રાખીશું, તો ત્યારે તમે જો ગઈકાલે એક મોટું પેકેજ જાહેર કર્યું છે, ખાસ કરીને તમે જો તો હેલ્થકેર માટે એગ્રી માટે ગૌરવ સર નવી કેબિનેટનું ગઠન થયું, નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા, ઘણું રીશફલ મેજર જોવા મળ્યું, એને તમે કઈ રીતે મૂલવો છો અને આટલા મોટા પેકેજને ઇમ્પ્લિમેન્ટ કરવાની કેટલી અત્યારે સાચી જરૂરિયાત છે અને સાચી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂરિયાત છે? નિશા, નવા મંત્રમંડળનું ગઠન કરીને પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બતાવી દીધું છે કે કેવી રીતના તમારે તમારી જે પોર્ટફોલિયો છે એનું કામકાજ ચલાવવું જોઈએ, અને પછી ભલે તમે એક્સપિરિયન્સ્ડ હો પણ તમારું કામકાજ જે અપેક્ષા છે એ મુજબ નહીં હોય તો તમારી ઉપર યોગ્ય જે
કામ કરવાનું છે, કરવામાં આવશે, અને એનું પરિણામ આપણે જોયું કે ઘણા બધા મોટા મોટા નામો રાજીનામું આપ્યું. અને એક ખાસ અને એક સક્ષમ વાત એ છે કે યુવા નેતાઓને કેબિનેટમાં જગા આપી છે. એની સાથે જ જે રીતના લેડીઝનું એક ઇન્ક્રીમેન્ટલ ઉપરના તરફ સ્વેરિંગ ઇન સેરેમનીમાં આપણે જોયું કે વજન આપવામાં આવ્યું ત્યાં ઘડી, મને લાગે છે કે આ ફેરબદલાવથી પહેલાં તો વિચારધારામાં બદલાવ આવતો દેખાશે. અને એના કરતાં વધારે નિશા રિસ્પેક્ટિવ પોર્ટફોલિયો જે બી નવા મંત્રીઓને મળ્યા છે, મારા ખ્યાલથી એ બહુ જ એગ્રેસિવલી પરિવર્તન કરવા માટે આગળ પડતા કામ કરશે. એગ્રી એટલે કે કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને અને હેલ્થકેરમાં જે રીતના પરિવર્તન પહેલાથી થઈ રહ્યા છે ગયા વર્ષથી, ઇનફેક્ટ માર્ચ એપ્રિલથી, આ જે મહામારી ચાઇનાથી વુહાન વાયરસ નામક બહાર પડી છે ત્યારથી, આઈ થિંક સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલય બંને દિવસ અને રાત કામ કરી રહ્યા છે આ મહામારીનો સામનો કરવા માટે. હેલ્થકેરમાં ફાર્માસ્યુટિકલ દિગ્ગજ કંપનીઓ છે, ડાયગ્નોસિસ રિલેટેડ જે દિગ્ગજ કંપનીઓ છે, અને હેલ્થકેરમાં હોસ્પિટલ્સ ખાસ કરીને અપોલો હોસ્પિટલ જેવી કંપનીઓ છે, નરેન્દ્ર નારાયણ હૃદયાલય જેવી કંપનીઓ છે, ત્યાં આગળ તમારે મારા ખ્યાલથી ધ્યાન આપવું જોઈએ. અને એગ્રીમાં મારા ખ્યાલથી ફર્ટિલાઇઝરથી શરૂઆત કરીને ટ્રેક્ટર, એગ્રી ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, ઇરિગેશન માટે જે બી યોગ્ય પ્રોડક્ટ્સ બનાવે છે ત્યાં આગળ તમારે ધ્યાન રાખવું જોઈએ. પણ આઈ થિંક ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ, આવનારા મહિનાઓ એક રિપોર્ટ કાર્ડ આપણી સમક્ષ લઈને આવશે કે નવા મંત્રીઓ કેવું કામ કર્યું છે. ડેફિનેટલી, ને તમે જો આ જ મુદ્દા ઉપર અને આ સબ્જેક્ટ પર આજે ખાસ કાર્યક્રમ બપોરે 12:30 કલાકે આપણે જોશું અને ત્યારે ગૌરાંગ સર પણ હશે, તો જે પોર્ટફોલિયોઝ અત્યારે મંત્રીઓના બદલાયા છે એના બાદ હવે તમારે કયા સ્ટોક્સ પર ધ્યાન રાખવું જોઈએ, રોકાણ કરવું જોઈએ અને આગળ પોર્ટફોલિયો બિલ્ડ કરવું જોઈએ, એના પર ડિટેલમાં ચર્ચા થશે આજે 12:30 કલાકે. ને ગૌરાંગ